નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ચેનલ. હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા જીતેન્દ્ર સોલંકી સાથે. હાલના સમયમાં જંતુનાશક દવાઓ અને કેમિકલયુક્ત ખાદ્ય વસ્તુઓનું વેચાણ વધી ગયું છે, ત્યારે રામપુરા કંપા ગામના પિતા પુત્રો વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી લોકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ વેચી અધત કમાણી પણ કરી રહ્યા છે. તો જોઈએ એક અહેવાલ. આ છે તલોદ તાલુકાના રામપુરા કંપા ગામના પિતા પુત્ર કે જેઓ ગાયના છાણ અને મૂત્રનું અર્ક બનાવીને વિવિધ પ્રકારની ખેતી કરે છે, જેવી કે ઘઉં, બટાકા, મગફળીનું શીંગતેલ, શેરડી સહિતની સિઝન પ્રમાણેની ખેતી કરે છે. હાલમાં પિતા પુત્રએ શેરડીનું વાવેતર કર્યું છે. એ પણ જંતુનાશક દવાના છંટકાવ વગર દેશી ગાયના છાણ અને મૂત્ર દ્વારા ખેતી કરી રહ્યા છે અને મૂલ્યવર્ધન તરીકે શુદ્ધ ગોળ બનાવીને બજારમાં પણ વેચે છે. હાલમાં કોરોનામાં પણ ગોળ શરીર માટે સારો માનવામાં આવે છે અને તેઓ જે બનાવે છે તે દિવસ દરમિયાન વેચાઈ જાય છે. મારું નામ સૌનક પટેલ, મારા ફાધરનું નામ અશ્વિનભાઈ પટેલ. અમે છેલ્લા 7-8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. તેમાં અમે સુભાષ પાલેકર દ્વારા પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એના ગાય અને દેશી ગાયના છાણ અને પેશાબથી અમે ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છીએ. અત્યારે અમે હાલમાં શેરડીનું વાવેતર કરેલું છે. તેમાંથી અમે ગોળ બનાવી રહ્યા છીએ અને તેમાં અમે કોઈ જાતનું કેમિકલ શેરડીમાં પણ નાખ્યું નથી અને ગોળમાં પણ કોઈ જાતનું ખાતર કર્યું નથી અને અમને સારું છે. અને તેમાં અમને કિલો ગોળ 80 રૂપિયામાં આપીએ છીએ આપણે, અને તેમાં 41 રૂપિયા આપણો ખર્ચો થાય છે અને 40 રૂપિયા આવક મળે છે. અને લોકોને સારું ખાવું છે, અમને સારું ખાવું છે, અમે શરૂઆત એ રીતે કરીએ. તેને અત્યારે આપણે ગોળ છે, અમદાવાદ છે, મુંબઈ છે, તલોદ તાલુકાના દરેક લોકો જોડે અમે પહોંચાડીએ છીએ અને એનામાં અમને સારું છે. પહેલાં તો ખેતરમાંથી શેરડી લાવીને તેનો રસ કાઢવામાં આવે છે અને તેમાંથી ભીંડીનું પાણી નાખવામાં આવે છે અને ત્યારબાદ શેરડીના રસને ગરમ કરવામાં આવે છે. બે અલગ અલગ જગ્યાએ આ શેરડીનો રસ ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ ગોળ તૈયાર થાય છે ત્યારે તેનો અલગ જગ્યાએ કાઢીને પછી તેને પેક કરવામાં આવે છે. 1 કિલો ગોળના 80 રૂપિયા ગ્રાહક જોડેથી લેવામાં આવે છે અને તમામ ખર્ચ કાઢતા 1 કિલો ગોળ પાછળ તેમણે 40 રૂપિયા મળે છે. રોજનો 200 કિલો ગોળ તૈયાર થાય છે, તેનો 50% નફો થાય છે, જેથી આ પિતા પુત્ર ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. પટેલ અશ્વિનકુમાર ગંગારામભાઈ પટેલ, રામપુરા કંપા, તલોદ તાલુકો, બરાબર. શેરડીનું વાવેતર કર્યું છે અને સુભાષ પાલેકર પ્રેરિત ખેતી કરીએ છીએ. અને શેરડી વાવ્યા પછી શેરડી વેચવી ક્યાં, એના હિસાબે પછી અમે ગોળ બનાવવાનું વિચાર્યું અને ગોળ બનાવી રહ્યા છીએ અને સારું એવું સેલિંગ બી થાય છે તલોદ તાલુકામાં, અમદાવાદ બધે, બરાબર. અને સારું છે, સમજો ને. અને 5 વીઘામાં શેરડી વાવી છે અમે અને આ એનું ચાલુ છે કામ. વર્ષોથી આ પરિવાર ઓર્ગેનિક ખેતી કરતો આવ્યો છે અને તેના થકી પોતે તો ઠીક, પરંતુ ગ્રાહકોને પણ શુદ્ધ ગોળ, શીંગતેલ, ઘઉં સહિતની ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરીને ઓર્ગેનિક વસ્તુઓ વેચી રહ્યા છે અને શુદ્ધ આહાર પૂરો પાડી રહ્યા છે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ સાબરકાંઠા.